નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો Zee 24 કલાક. Zee 24 કલાકની ટીમ ઉપસ્થિત છે હાલ વિરમગામમાં. વિરમગામમાં આવેલા ઐતિહાસિક તળાવની પાસે, એ તળાવનું નામ છે મુનસર તળાવ. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહના માતા મીનળ દેવી જ્યારે દ્વારકાની યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે ખાસ તેઓ વિરમગામ પાસેથી પસાર થયા અને પાણીની સમસ્યા વિશે તેઓએ જાણ્યું અને આ મુનસર તળાવની ત્યારે સ્થાપના કરવામાં આવી, ત્યારે મુનસર તળાવને બનાવવામાં આવ્યું. મુનસર તળાવની હરતે ફરતે 520 દેરી પણ બનાવવામાં આવી છે. તે પોતાનામાં જ એક ઐતિહાસિક ઇમારતો જેવી સ્પષ્ટ જોઈ શકાય છે. વિરમગામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, રાજનીતિક રીતે પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. તો ઐતિહાસિક મહત્વની સાથે સાથે વિરમગામનું શું છે રાજનીતિક મહત્વ, જાણવાનો પ્રયાસ કરીશું. આપ જોડાયેલા રહો અમારી સાથે, જોતા રહો મતનું મહાભારત. ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ એટલે વિરમગામ, અનેક સાહિત્યકારોની જન્મભૂમિ એટલે વિરમગામ. અને સાંપ્રત સમયની જો વાત કરીએ તો રાજકીય ગલિયારીઓમાં અનેક કારણોસર ગુંજતું અને ગાજતું થયેલું નામ એટલે વિરમગામ. ગુજરાત છેલ્લા 2 વર્ષોમાં આંદોલનોને કારણે ખૂબ ચર્ચામાં રહ્યું અને તે આંદોલનોએ 2 યુવા આંદોલનકારીઓને જન્મ આપ્યો, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. અને જોગાનું જોગ, બંને આંદોલનકારીઓ મૂળ વિરમગામના. 2017 વિધાનસભાની ચૂંટણીમાં આ બંને ઉગતા નેતાઓ રાજકીય પરિણામોમાં મોટા અસરકર્તા સાબિત થાય તે વાતને પણ નકારી ન જ શકાય. 2012 વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસના નેતા તેજસ્વીબેન પટેલ 84,930 મતો સાથે જીત્યા હતા અને ભાજપના પ્રાગજીભાઈ પટેલ 67,947 મત મેળવી શક્યા હતા. 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં વિરમગામમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. જોકે છેલ્લા પક્ષપલટાની મોસમમાં વિરમગામના ધારાસભ્ય તેજસ્વીબેન પટેલે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. મતદારોના આંકડાની જો વાત કરવામાં આવે તો વિરમગામમાં પુરુષ મતદારો 1,32,578 છે, જ્યારે મહિલા મતદારો 1,21,510 છે, એટલે કે કુલ મતદારો 2,54,088 છે. યુવા બેરોજગારી, ગંદકી, ગટર અને રોડ રસ્તાની સમસ્યા, ટ્રાફિક અને નળકાંઠા વિસ્તારમાં પાણીના પ્રશ્નો વિરમગામની મુખ્ય સમસ્યાઓ છે. સ્થાનિક સમસ્યાઓ અને બીજા કેટલાક મુદ્દાઓ કેટલા અસરકર્તા સાબિત થશે, આવો સમજવાનો પ્રયાસ કરીએ Zee 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ મતનું મહાભારતમાં. નમસ્કાર, તો હું છું તોરલ. ફરી એક વખત સ્વાગત છે મતનું મહાભારતમાં. સાહિત્યકારોની ભૂમિ એટલે વિરમગામ. ધીરુભાઈ ઠાકર હોય કે અનેક અન્ય કેટલાક સાહિત્યકારોની ભૂમિ છે વિરમગામ, અને એટલા માટે વિરમગામ હંમેશા જાણીતું રહ્યું છે. છેલ્લા 2 વર્ષની વાત કરવામાં આવે તો અનેક આંદોલનોને કારણે પણ ક્યાંક ને ક્યાંક વિરમગામ ખૂબ જ ચર્ચામાં રહ્યું, એ હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય. અને હવેની જે ચર્ચા છે તે છે તેજસ્વીબેન પટેલનું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવું. તો સીધો સવાલ શરૂ કરીશું, તેજસ્વીબેન પાસે જઈશું અને જાણીશું કે આ જે બદલાવ છે તેનું મુખ્ય કારણ શું છે. તેજસ્વીબેન, મેં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી કરેલી 2012માં, અને મત વિસ્તારમાંથી મને પુષ્કળ મત અને પ્રેમ મળ્યા છે, અને એ પ્રમાણે 5 વર્ષ મેં લોકોના કામ અને સેવા પણ એ પ્રમાણે કરી છે. મેં મારી નિષ્ઠાથી પાર્ટીની જવાબદારી પણ પૂરી કરી છે અને મત વિસ્તારના લોકોની જવાબદારી પણ પૂરી કરી છે. જે પ્રમાણે જોઈએ તો જે આયોજનના કામો હોય, આયોજન હોય, એક્ટિવિટી હોય, હું કોઈ પણ મિટિંગમાં હોઉં તો મેં હંમેશા ધારાસભ્ય તરીકે આગ્રહ રાખ્યો કે કોઈ ગામ કે કોઈ પરુ પણ બાકી ન રહી જાય અને બધાને સરખો ન્યાય મળે. તેજશ્રીબેન, તમારી કામગીરી વિશે તો ચોક્કસ વાત કરીશું, પરંતુ અસંતોષ એ કયો હતો કે જેના કારણે થઈને તમારે પક્ષ છોડવો પડ્યો? કોંગ્રેસ પાર્ટીમાં મને થોડી શિસ્તનો જે અભાવ લાગ્યો કે વારંવાર અપમાન કરવામાં આવતા, એટલે એના લીધે મને એવું થતું કે સ્વમાનના ભોગે કશું જ ના હોય. કારણ કે હું તો એક ડૉક્ટર છું, રાજકારણ એ મારો વ્યવસાય નથી. હું તો સેવાની ભાવનાથી આ પક્ષમાં જોડાઈ હતી અને મને એમ કે હું વધુ ને વધુ સારા કામો લોકોના કરી શકું, એ સિવાય મારો કોઈ બીજો આશય નથી. બિલકુલ, તેજસ પાર્ટીમાં હું કદાચ વધારે સારા કામો, કારણ કે સરકારમાં હોય ભલે કાર્યકર્તા પણ હોય, તો વધારે સારા વિકાસના કામો થાય અને વિસ્તારને ફાયદો થાય. બિલકુલ, તેજસ્વીબેન પટેલ જે કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો અને અસંતોષને કારણે જ તેઓએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપ સાથે છેડો જોડી દીધો છે, આપનું શું માનવું છે આ વિશે? 4.5 વર્ષ સુધી એમને આ જ મંચ ઉપર
આજ ડિબેટથી એમને પોતે એમને ભાજપને ઘણી ગાળો બોલેલા છે, ભાજપની ઘણી ટીકાઓ કરેલી છે અને એ બધું ઓન રેકોર્ડ છે. આજે એમને એ પાર્ટી સારી દેખાતી છે, ઘણા વ્યક્તિગત કારણો હશે. શું કારણ હોઈ શકે વ્યક્તિગત? ઘણા બધા કારણો છે એમાં, એ પોતે જે જ માને એમને એના મારે એમાં ઊંડા નથી જવું, પણ એમના એ એમનો વિષય છે. સારી કામગીરી કરે અમે તો એમના એમને શુભેચ્છા આપીએ છીએ આપના મંચ દ્વારા કે અહીંયા એ અહીંયાથી ત્યાં વધારે સુખી થાય, એમને ટિકિટ લઈને આવે અને ટિકિટ લઈને આવીને ચૂંટણીમાં જીતી બતાવે, આ વિસ્તારની અંદર ફરીથી ચૂંટણી લડીને જીતી બતાવે. અમે તેજશ્રીબેન પટેલ તમારો ચહેરો હતા, તેજશ્રીબેન પટેલ તમારો ચહેરો હતા અને હવે તેઓ સામેના પક્ષમાં એટલે કે ભાજપમાં જોડાઈ ગયા છે, તો હવે તમારો ચહેરો કયો હશે? હું હંમેશના માટે આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો અહીંયા મારી સામે ઊભા છે ત્યારે પૂછું. ઘણી વાર બેન જ્યારે અમારો કેસ ધારણ કરે ને ત્યારે ગાંઠ નતા મળતા, ત્યારે મને એવું દુઃખ થતું કે બેનનું કંઈક કારણ હશે, કંઈ વિઝન હશે. આજે ફરીથી તમામ કાર્યકરોની વચ્ચે એમને ગાંઠ નથી મળતી, કદાચ બની શકે કાલ ફરીથી પણ તેજસ્વી બેન ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસમાં પણ આવી શકે છે. બિલકુલ તેજસ્વીબેન, જે રીતે ફરી એક વખત અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તમે ફરી એક વખત આજે ગાંઠ નથી મારતા, આ ગાંઠ છોડીને એ ગાંઠ બાંધવા જશો? કદાચ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોનો મારા માટેની લાગણી અને પ્રેમ છે આ વિસ્તારનો, કે મને પણ એવું થાય કે એ લોકોનો પ્રેમ હું પણ નથી ભૂલી શકતી, પણ સંજોગો અને સમયને અનુકૂળ થઈ અને ઘણીવાર નિર્ણયો કઠિન લેવા પડતા હોય છે. બિલકુલ તેજસ્વીબેન, અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો તે વિકાસના જે કામો છે તે કેટલા કરી શક્યા અને હવે તમે પક્ષ બદલ્યો છે તો આગળ શું છે તમારી રણનીતિ? ધારાસભ્ય તરીકે મેં જ્યારે પણ સરકારમાં રજૂઆત કરી, દાખલા તરીકે દેત્રોદ તાલુકામાં મદરીસણા ગામથી એટલું બધું પાણી ભરાતું કે ત્યાંથી કોઈને જવું હોય તો આખો તાલુકો કટ ઓફ થઈ જતો હતો, તો જેવા ધારાસભ્ય થયા તરત જ મેં પહેલું કામ એ બ્રિજ એટલે નાળું બનાવી અને મોટો રોડ બનાવડાયો કે જેથી ત્યાંના લોકોની સુખાકારી વધે અને આખા તાલુકાને ફાયદો થાય. એ પછી અહીંયા નીલકી ફાટક પાસે એક ઓવરબ્રિજ બન્યો, એ પછી મુનસર તળાવના વિકાસ માટે અને દેરાસરો માટે અને જે જર્જરિત થઈ ગયા છે એ બધી જે નગરપાલિકાના જે બધા દરવાજા છે, મસ્જિદો છે, એના સમારકામ માટે પુરાતત્વ ખાતામાં રજૂઆત કરી 6 કરોડ મંજૂર કરાવ્યા. અત્યારે ભોજવા ફાટક પાસે પણ ઓવરબ્રિજની માંગણી કરી, લગભગ સ્ટેટના 85 કરોડના કામ મંજૂર થયા. એ સિવાય પંચાયતમાંથી લગભગ 65 થી 66 લાખ કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા. એમ સરકારને જેટલા વિકાસના કામો કયા એ બધા જ સરકારે મંજૂર કર્યા છે. બિલકુલ આ તેજશ્રીબેન જ છે કે જે પહેલાં કહેતા હતા કે સરકાર જે સપોર્ટ કરવો જોઈએ સપોર્ટ નથી કરી શકતી અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે તેમનો આક્રોશ પણ તેઓએ વારંવાર વ્યક્ત કર્યો છે. હવે તેઓ સરકાર સાથે એટલે કે ભાજપ સાથે જોડાયા છે, શું કહેશો? પ્રથમ તો વાત રહી વિરમગામની, ધારાસભ્યો બેન હોય કે ગમે તે પાર્ટીના હોય, પક્ષ પલટું કોઈ બી વ્યક્તિ હોય એને વિરમગામને ના સ્વીકારવો જોઈએ. અને પ્રથમ વસ્તુ કે વિરમગામની પ્રજાને અને ગુજરાતને રાઇટ ટુ રિકોલ જે કાયદો છે એ લાગુ કરવો જોઈએ, જેથી આવા પક્ષ પલટું ધારાસભ્યો હોય કે પછી એવા કોઈ નેતા હોય જે પક્ષ પલટું ના થાય અને પ્રજાની સેવા કરે એ કાયદો લાગુ થાય એ વધારે સારું ગુજરાત માટે. કોંગ્રેસ સામે ક્યાંક ને ક્યાંક અસંતોષ રહ્યો અને એટલા માટે જ તમારા ધારાસભ્ય તમારો પક્ષ તમારો સાથ છોડીને સામે જોડાઈ ગયા છે, તમારું શું કહેવું છે? ક્યાં કાચા પડ્યા, ક્યાં કાચા પડ્યા કોંગ્રેસના લોકો? કોંગ્રેસના લોકો કોઈ કાચા પડ્યા નથી, અમે માન સન્માનથી એમને ઇજ્જત કરતા હતા, અમારી જોડે જ હતા, આજ દિન સુધી કોઈને કર્યું નથી. હવે અમારી કોંગ્રેસ અહેમદભાઈના રિઝલ્ટથી એક બની છે, આવતા દિવસોમાં ગુજરાતની અંદર કોંગ્રેસ આવે છે. બિલકુલ એટલે કોંગ્રેસ આવે છે એવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. બિલકુલ તેજશ્રીબેનની સાથે સાથે તેજશ્રીબેનને તમારી સાથે તમે લઈ આવ્યા છો, શું લાગે છે કે હવે આગળ તમે કેવી રીતે જીત હાંસલ કરી શકશો? લોકો કહી રહ્યા છે કે જે લોકો દલ બદલીને આવ્યા છે તેમને સ્વીકારવામાં નહીં આવે. તેજશ્રીબેન એક સારા ખાનદાનના, સારા સમાજના, દરેક સમાજને સાથે લઈને આવનારા એક આગેવાન હતા અને કોંગ્રેસની અંદર પણ એ લોકો એ બેન સારી રીતે કામ કરતા હતા, પરંતુ બેને જેમ કહ્યું એમ કોંગ્રેસની અંદર શીસ અને માન સન્માનના જે અભાવ હતો એ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આટલા દિવસોથી આવ્યા તો એમને પોતાને એમ થયું કે અમારો પરિવાર છે અને અમારા આની આ પાર્ટીની અંદર સંસ્કાર છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છે અને અમારા દરેક પરિવારના એ સભ્યો છે. અમે સાથે લઈ આગામી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી જે કોઈ ધારાસભ્ય તરીકે જેને ઉમેદવારી કરાવશે એને જંગી બહુમતીથી અમે જીતાડી લાવશું. ભાજપ તેમનો
ભાજપ તેમનું પરિવાર છે તેવું પહેલા તેઓ નહોતા માની શકતા, નહોતા સ્વીકારી શકતા. કોંગ્રેસને પરિવાર કહેતા કહેતા હવે ભાજપમાં પરિવાર શોધી રહ્યા છે. શું લાગે છે તેજસ્વીબેનનું આ જે પગલું છે એ તમને કેવું લાગી રહ્યું છે? હું તો એટલું કહેવા માગું છું, આ લોકો કે વિકાસ કરીએ હી, પણ કઈ જાતનો વિકાસ? વિકાસની અંદર કંઈ બી હોવું જોઈએ ને? વિરમગામની અંદર લોકો એમ કહે કે આ વિકાસ કર્યો, કયો વિકાસ મને બતાવો. કયા પ્રકારના પ્રશ્નો વિરમગામના જે રહેવાસીઓ છે તેઓ ભોગવી રહ્યા છે? અત્યારે વિરમગામની અંદર જિલ્લાઓ જાહેર કરવા માટેનો વિકાસ ચાલી રહ્યો છે, આ મુદ્દો ચાલુ રહ્યો છે. એ વખતે લોકો એમ કહે છે કે વિરમગામ વિકાસમાં જો જિલ્લો બને તો પબ્લિકને શાંતિ થાય, પબ્લિકને રોજી મળે. પણ અત્યારે નેતાઓ એમની ખુરશીઓ બચાવે છે, બીજું કંઈ કરતા નથી. જ્યાં હોય ત્યાં આ પાર્ટી બદલે, આ પાર્ટી બદલે, પણ વિરમગામનો વિકાસ કરવાની કોઈને પડી જ નથી. આ એ તમને કહું, અમારા ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ્યારે ભાજપ અને કોંગ્રેસને બંનેને કહીએ છીએ, અમારા સમાજના મતદારો જે મતદાર યાદીની અંદર હોય, જ્યારે એ લોકો ટિકિટ માંગવા જાય ત્યારે ઠાકોર સમાજના ઓછા મત બતાડે, પણ અમે તમારા જી ન્યૂઝના માધ્યમથી કહીએ છીએ, અમારા 71,000 મત અમારા ઠાકોર સમાજના છે. અને અમારા ઠાકોર સમાજના લીધે મત જે પણ કોઈ ટિકિટ નહીં આપે અને જે આપશે એની સાથે રહીશું, એના ખેસ પહેરશું અને એની સાથે તન મન ધનથી જીતીને અમે બતાવી લાવશું. અમે ઠાકોર સમાજનો ક્યાંક ને ક્યાંક અસંતોષ સામે આવી રહ્યો છે, કોંગ્રેસ પણ તેમાં ક્યાંક ને ક્યાંક પાછી પડી છે, ભાજપની સામે પણ ઠાકોર સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક સવાલો વિરમગામને લઈને હજુ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. આપ જોડાયેલા રહો અમારી સાથે. સમય છે હાલ એક બ્રેકનો.